नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान एकम 15 आसपासनी हवा। हवे आपणे हवा पाठ विषय भणवाना छीए कि हवा सेनी बनेली छे, कई रीते कया काममां उपयोगमां आवे छे, हवा वगर हवामां कया कया घटको रहेला छे एना विषे आपणे आ पाठमां माहिती मेळवाना छीए। आपणे प्रकरण 9માં શીખ્યા છીએ કે દરેક જીવંત વસ્તુઓને હવા જરૂરી છે ને, અને ક્યારે હવા જોઈએ, ભલે હવા ન જોઈએ પરંતુ તેની હાજરી ઘણી બધી રીતે અનુભવી જશે। જ્યારે વૃક્ષના પાંદડાનો અવાજ થાય ત્યારે આપણે કહીએ, અથવા દોરી પર રહેલા કપડાં લહેરાય, અથવા પંખો ચાલુ કરવામાં આવે ત્યારે ખુલ્લા પુસ્તકના પાના છે ઉડી જાય, પતંગને ઉડાડવા માટે હવા જરૂરી છે, એ બધું કરવા માટે પ્રકરણ 5માં આપણે પ્રવૃત્તિમાં રેતીમાંથી ઢગલા લાકડાના વહેરને ઉપડવાની ક્રિયા વડે અલગ કરતા હતા, તો એનામાં પણ શું જોઈએ છે, હવા જરૂરી છે। એટલે કે વાવાઝોડા દરમિયાન પવન ખૂબ જ ઝડપથી ફૂંકાતો હોય છે, તો તે કદાચ ઝાડને મૂળ સહિત પણ ઉખાડી લે છે અને ઘરના છાપરાને પણ ઉડાડી દે છે। એટલે કે હવા છે એ ઘણી બધી રીતે આપણે જોઈએ છીએ કે ઘણા બધા ક્યારેક બહુ નુકસાન પણ કરે છે અને ક્યારેક ઉપયોગી પણ બને છે। હવે અહીંયા ફરકડી છે, તો ફરકડીથી બધા રમ્યા હશે અને ફરકડીથી આ અલગ અલગ પ્રકારની ફરકડીથી બધા રમત રમ્યા હશે, ફરકડીને ફરાવી પણ હશે। તો ચાલો આપણે પોતાની ફરકડી બનાવીએ। ફરકડીની સળી પકડીને ખુલ્લી જગ્યામાં વિવિધ દિશામાં ઊભા રહો। હવે અહીંયા ફરકડી બનાવવાની છે, એક સાદું કાગળ લઈ એના પરથી કલર કરી અને ફરકડી બનાવવાની છે। જો કેવી રીતે ઘડી કરી અને વાળે છે, અહીંયા જાતની ફરકડી તૈયાર છે। થોડી આગળ પાછળ હલાવો, શું જે ગોળ ગોળ ફરે છે? તો હા, તો ફરકડીને કોણ ફરાવે છે? તો આપણે કહીશું પવન। પછી છે કે પવનની દિશા સૂચવનારું સાધન વેધર કોક। આ સાધન તે સ્થળે પવનની દિશા સૂચવે છે, તો આ જો પવન હશે તો જ એ ગોળ દિશામાં ફેરવી શકશે, અને જે પવન કઈ દિશામાં છે તો એ દિશામાં એ પોતાની તીર એટલે કે વેધર કોક છે એ દેખાય છે। શું હવા આપણી આસપાસ બધે જ હાજર છે? હવે એ પ્રવૃત્તિ કરવા માટે આપણે એ જાણવા માટે આપણે પ્રવૃત્તિ કરશું। કાંચની એક ખાલી બોટલ લો, શું તે ખરેખર ખાલી છે? તેમાં કંઈક છે, તેને ઊંધી કરો, શું તેમાં હવે કંઈ છે? તો ખાલી બોટલ હોય એનામાં તો કંઈ જ ન હોય। હવે એ દર્શાવવા માટે એક પ્રવૃત્તિ છે કે બે પાત્ર લેવાના છે, એનામાં પાણી ભરવાનું છે, તમે જોઈ શકો છો એમાં, અને બોટલ જે છે ખાલી બોટલ તેને સીંધે સીંધી આપણે ઊંધી કરી અને નાખવાની છે, તો અંદર પાણી જશે નહીં। શું કામ નહીં જાય? તો બોટલની અંદર શું રહેલું છે? હવા રહેલી છે માટે। પણ જ્યારે બોટલને આપણે ત્રાંસી કરીએ છીએ તો શું થાય છે? હવા અંદરની બહાર નીકળે છે, એટલે પાણીમાં શું થાય છે? પરપોટા થાય છે, બુડબુડ અવાજ આવે છે, એટલે શું થાય છે કે હવા છે એ બહાર નીકળે છે અને અંદર પાણી જાય છે। હવે જે બોટલમાં હાજર હતી તે બોટલ ખાલી જ હતી નહીં, હકીકતમાં એને ઊંધી કરી ત્યારે હવા સંપૂર્ણપણે ભરેલી હતી। જ્યારે ઉલટી રાખેલી સ્થિતિમાં તેને વધુ ધક્કો મારવામાં આવે તોય પણ હવા છે એ બહાર નીકળતી નથી। જ્યારે બોટલને ત્રાસી કરી છે ત્યારે જે પરપોટા હવાના પરપોટા સ્વરૂપે બહાર નીકળી શકે છે, અને હવા જે જગ્યા રોકેલી હતી તે ખાલી જગ્યામાં પાણી ભરાયું। આ પ્રવૃત્તિ દર્શાવે છે કે હવા છે જગ્યા રોકે છે, બોટલમાં બધી જગ્યામાં શું હતું? હવા હતું, એ આપણી આસપાસ બધે જ હાજર છે। હવાને કોઈ રંગ નથી, આરપાર જોઈ શકાય છે અને તે પારદર્શક પણ છે। હવે આપણી પૃથ્વી જે હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે, એ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી શું છે? વિસ્તરેલું છે, જે આવરણ છે, જે હવાનું આવરણ છે ઘણું લાંબુ વિસ્તરેલું છે, તેને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ। તો પર્વતારોહક છે જ્યારે ઊંચા સિલિન્ડર પર્વત પર ચડે છે ત્યારે શું લઈ જાય છે? એની સાથે ઓક્સિજનના સિલિન્ડર છે એ સાથે લઈ જાય છે। શા માટે સાથે રાખે છે? કે ઉપરની હવા છે બહુ જ પાતળી, કે જે આપણે શ્વસનમાં લઈ શકતા નથી, તો એના માટે આપણે જે શ્વસન માટે જે ઉપયોગી હવા છે એટલે કે ઓક્સિજન જરૂરી છે, એ ઓક્સિજન આપણે એના બોટલ સિલિન્ડર સાથે લઈ જાય છે પર્વતારોહકો। અહીંયા આપણને ફોટો આપેલો છે, આ પર્વતારોહકો છે એની સાથે શું લઈ જાય છે? સિલિન્ડર લઈ જાય છે, કે ઓક્સિજનના સિલિન્ડર, કે જેના કારણે તેને હવા છે એ ચોખ્ખી ઓક્સિજનવાળી મળી રહે। હવે આગળના વિડીયોમાં આપણે જોશું કે હવા સેની કયા કયા ઘટકોની બનેલી છે એ આપણે આવતા વિડીયોમાં જોશું। આવજો વિદ્યાર્થી મિત્રો।